प्रश्न नंबर 9 सुधी आपणे आगळना व्हिडिओमां जोयुं। हवे जो आगळनो प्रश्न, एक कंपनी तेना दूध पाउडर ने एवा नळाकार डब्बामां पेक करे छे जेनो व्यास 14 सेमी अने ऊंचाई 20 सेमी छे। जे आपणे बाजूनी आकृतिमां बताव्या प्रमाणे कंपनी डब्बानी वक्र सपाटीनी फरते लेबल लगावे छे, तो जो आ लेबलनो नळाकारनो शीर्ष अने तळिया बन्नेनी 2 सेमी दूर राखवामां आवे छे अने पछी तेने चोंટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો। જો આપણે અહીંયા નળાકારનું ક્ષેત્રફળ શોધવાનું નથી, લેબલનું કીધું છે, આપણે આકૃતિમાં જોઈએ એટલે ખ્યાલ આવશે। ધારો કે આ એક ડબ્બો છે નળાકાર, જેની આપણે રકમમાં કીધું કે 14 સેમી વ્યાસ છે અને ઊંચાઈ તળિયેથી મથાળું એટલે કે ઉપર સુધીનું એનું માપ છે 20 સેમી। તો આપણે માપ પે સૌથી પહેલા માપ લખી દઈએ કે નળાકારની ઊંચાઈ કેટલી છે 20 સેમી અને નળાકારનો વ્યાસ 14 સેમી। વ્યાસ કઈ રીતે આપણને ખબર પડી? તો કે અહીંયા જો અહીંયા આપણો વ્યાસ થશે વર્તુળનો બંને છેડા એ 14 સેમી, જે આપણને રકમમાં પણ કીધું છે ને આકૃતિમાં પણ આપેલું છે। વ્યાસ 14 સેમી હોય તો નળાકારની ત્રિજ્યા લખી દઈએ આપણે કેટલી હશે, તો કે વ્યાસ કરતાં અડધી એટલે 7 સેમી। તો આપણી આ નળાકારનું માપ આપેલું છે, જ્યારે આપણે જવાબ કોનો જોઈએ છે તો કે માત્ર લેબલનું, લેબલ એટલે જે સ્ટીકર ચોંટાડવામાં આવે છે તેનું। હવે વચ્ચેના ભાગમાં અહીંયા આપણને લખેલું છે દૂધ પાવડર, આ સ્ટીકર છે, અહીંયાથી લઈને અહીંયા સુધીનો ભાગનું સ્ટીકર છે। હવે અહીંયા સુધીનો ભાગ 2 સેમી તળિયે અને 2 સેમી ઉપર, શીર્ષ એટલે કે ઉપરનો ભાગ અને તળિયું એટલે નીચેનો ભાગ, બંને બાજુ 2-2 સેમી જગ્યા છોડવાની છે। અહીંયા પણ 2 સેમી અને નીચે પણ 2 સેમી, આટલા ભાગમાં જગ્યા છોડી દેવાની છે, જ્યારે વચ્ચેના ભાગની અંદર જ આપણે સ્ટીકર લગાવેલું છે। તો આપણે માત્ર સ્ટીકરનું ક્ષેત્રફળ શોધવાનું છે, સ્ટીકર કહેતા લેબલ। તો આપણે લેબલનું માપ લખી દઈએ, લેબલ એની ત્રિજ્યા તો જેટલું ડબ્બાની હોય તેટલી જ લેબલની પણ ત્રિજ્યા થાય, એટલે બંને તો સરખું જ રહેશે 7 સેમી। અને હવે લેબલની આપણે ઊંચાઈ જોઈએ છે, લેબલની ઊંચાઈ, હવે કુલ ડબ્બાની ઊંચાઈ કેટલી છે તો કે 20 સેમી, તો 20માંથી જે તળિયું અને ઉપર શીર્ષ બંનેમાં 2-2 સેમી જગ્યા છોડવાની છે। જો રકમ આપણને કીધું જગ્યા 2 સેમી દૂર રાખવું છે, મતલબ જગ્યા છોડી દેવી છે, કેટલી તો કે ઉપર 2 સેમી પ્લસ નીચે 2 સેમી, એટલે કે 20માંથી 4 સેન્ટીમીટર જગ્યા નીકળી જાય, એટલે કેટલું મળે તો કે આપણને 16 સેમી। તો આ લેબલની ઊંચાઈ 16 સેમી થઈ, જ્યારે તેની ત્રિજ્યા તો બંનેની સરખી જ રહેશે 7 સેમી। તો હવે આપણને કોનું ક્ષેત્રફળ કીધું? સ્ટીકરનું, એટલે કે લેબલનું। આકાર આપણને રકમમાં કીધો છે કે ડબ્બાનો આકાર નળાકાર છે, તો હવે આપણે સૂત્ર લખી દેવાનું, તો કે નળાકાર લેબલનું ક્ષેત્રફળ, સૂત્ર છે નળાકારનું 2πRh, 2 પાઈની કિંમત નથી આપી એટલે આપણે લેવાનું 22/7, આર એટલે કે ત્રિજ્યા આપણને મળી ગઈ કેટલી છે 7 સેમી, અને ઊંચાઈ પણ આપણને મળી ગઈ છે હવે 16 સેમી। છેદ ઉડતા હોય ઉડાડી દેવાના, 7-7 ઉડી ગયા, 22 × 2, 22 × 2 = 44, 44 × 16 કરો એટલે આપણને મળશે 704 ચોરસ સેમી। આ કોનું ક્ષેત્રફળ આપણને મળ્યું? તો કે લેબલનું। તો તેથી કરીને જવાબ લખી દેવાનો કે લેબલનું ક્ષેત્રફળ 704 ચોરસ સેમી થાય। અહીંયા આપણું સ્વાધ્યાય 11.3 પૂર્ણ થાય છે, સ્વાધ્યાય 11.4 છેલ્લું સ્વાધ્યાય। આપણે અગાઉ કીધું હતું પહેલા સ્વાધ્યાયમાં પરિમિતિ આવશે, બીજા સ્વાધ્યાયમાં ક્ષેત્રફળ, ત્રીજા સ્વાધ્યાયમાં પૃષ્ઠફળ વિશે અને છેલ્લે આવશે ઘનફળ વિશે। તો હવે આપણે ઘનફળનું આપણું સ્વાધ્યાય છેલ્લું છે, તેમાં જોઈએ પહેલો પ્રશ્ન। પ્રશ્ન નંબર 1, તમને એક નળાકાર ટાંકી આપેલ છે,
आपने कीधु कि एक तमने एक नलाकार टाकी आपेली है, नीचे तमे नीचे नी कई परिस्थिति में तमे तेनु पृष्ठफल मेळवशो अने कई परिस्थिति में तेनु तमे घनफल मेळवशो ते नक्की करवानु छे। आपने त्रण सवाल आपेला छे। जो ये पहलो सवाल कि नलाकार टाकी में केटलू पाणी राखी शकाय ते नक्की करवा माटे, पर टाकी छे एमां पाणी केटलू भरी शकाय के राखी शकाय ते नक्की करवू होय तो आपणे नक्की करवानु छे कि एनुं पृष्ठफळ शोधवू पड़े अथवा तो तेनुं घनफळ शोधवू पड़े। तो शरूआतमां आपणे कीधुं हतुं कि परिमिति क्यारे शोधाय, क्षेत्रफळ क्यारे, पृष्ठफळ क्यारे अने घनफळ क्यारे, फरतेनुं माप कीधुं होय, फरते केटली लंबाई छे, तार लगाववो छे कि वाड़ करवी छे, तो त्यारे आपणे परिमिति शोधवानी आवे। हवे केटली जग्या रोके छे, लादी लगाववी छे, तो ए बधामां क्षेत्रफळ आवे। पछी प्लास्टर करवू छे, केटली सीमेंट जोईए छे, केटला भागमां चित्र दोरवू छे, ए दरेकमां क्षेत्रफळ आवशे। ज्यारे केटलू प्रवाही वस्तुनी वात आवे कि केटला लीटर समाय, केटलू पाणी समाई शके, केटलू तेल समाई शके, ए दरेक वस्तुनी अंदर आपणे घनफळनी वात करी हती। टूंकमां प्रवाही वस्तु भरवानी वात आवे एटले घनफळ शोधवानुं થાય। તો અહીંયા નળાકાર ટાંકી છે ને પાણી કેટલું ભરી શકાય અથવા તો રાખી શકાય, તો શું આપણે શોધવું પડશે? આપણે સીધું ખબર પડી જાય કે અહીંયા આપણે ઘનફળ શોધવું પડે। આગળ કે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે, હવે પ્લાસ્ટર કરવું છે તો પ્લાસ્ટર આપણે ફરતેની સાઈડ બધી સપાટી ઉપર કરવાનું આવે, અંદર સાઈડ બહાર, परंतु सपाटी ऊपर करवानो आवे तो एमा पाणी समातु नथी, अंदरना भागमां पाणी समातु होय तो एना माटे आपणे खबर पड़ी जाय के एना माटे आपणे क्षेत्रफळ शोधवू पड़े। एक भागनुं होय तो क्षेत्रफळ गणाय, परंतु टाँकी होय बधी बाजु होय, पेक करवानी होय, एटला माटे एने कहेवाय पृष्ठफळ। तो आपणो फाइनल जवाब पृष्ठफळ कही शकाय। जो एक सपाटीनी वात आवे घणी वखत तो क्षेत्रफळ आवे। ત્રીજું કે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની નાની ટાંકીઓ કેટલી ભરાય છે તેની સંખ્યા જાણવા માટે, તો અહીંયા પણ પાછું પાણીની વાત આવી, પ્રવાહી વસ્તુની આવી, મોટી ટાંકીમાંથી કેટલી નાની ટાંકી ભરી શકાય, તો અહીંયા પણ આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા પણ આપણે ઘનફળ શોધવાનું થાય। ટૂંકમાં પ્રવાહી વસ્તુ ભરવાની વાત આવે એટલે ઘનફળ, અને ફરતે સપાટી ઉપર પ્લાસ્ટર કરવું છે, ચિત્ર દોરવું છે, તો એમાં આવે ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ। પ્રશ્ન નંબર બે કે નળાકાર એનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે, જ્યારે નળાકાર બીનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 7 સેમી છે। જો બંનેનો અલ્ટરનેટ છે, એમાં વ્યાસ 7 સેમી છે તો બીમાં ઊંચાઈ વ્યાસ 7 સેમી છે, બેમાં ઉલટસુલટ છે, ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બંને નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો। તમે જોઈને સીધો જવાબ આપો, પછી બંનેની ગણતરી કરવાની અને પછી બંનેનું ચેક કરવાનું। આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું શું પૃષ્ઠફળ પણ વધારે હશે। તો આપણે અહીં સૌથી પહેલાં જોવાનું આકૃતિ કે એ નળાકાર છે, આ નળાકારનું નામ છે એ અને આ નળાકાર છે બી। હવે બંનેમાં એક છે નળાકાર, એનો વ્યાસ 7 સેમી છે, જ્યારે ઊંચાઈ 14 સેમી છે નળાકાર એમાં, જ્યારે નળાકાર બીની અંદર વ્યાસ 14 સેમી છે જ્યારે ઊંચાઈ 7 સેમી છે, જો આની પહોળાઈ વધારે દેખાય તો તમને કીધું કે તમને જોવાથી ખબર પડી જશે, તો જેનો વ્યાસ વધારે હોય તેનું ઘનફળ હંમેશા વધારે હોય। તો શોર્ટમાં લખી શકાય કે નળાકાર બીનું વ્યાસ વધારે છે તો તેનું ઘનફળ કેવું હશે? તો કે વધારે હશે। તો લખી શકાય કે નળાકાર બીનું ઘનફળ નળાકાર એ કરતા વધારે હશે। ટૂંકમાં જેનો વ્યાસ વધારે હોય ને તેનું ઘનફળ વધારે થાય। તો આપણે હવે દાખલો ગણી અને ચેક કરીએ। તો સૌથી પહેલાં આપણે બંનેનો માપ લખી દઈએ, તો કે નળાકાર એ વિશે લખીએ તો એની
व्यास छे डी बराबर 7 सेमी छे, तो व्यास 7 सेमी हो तो त्रिज्या तेना करता अर्धी हो 3.5 सेमी अने ऊंचाई केटली छे तो के 14 सेमी। हवे नळाकार बी नु लखी दईए, नळाकार बी एनी एनो व्यास छे 14 सेमी, तो व्यास 14 सेमी हो तो त्रिज्या केटली थाय तो के आर बराबर व्यास करता अर्धा एटले 7 सेमी अने ऊंचाई केटली छे तो के 7 सेमी। हवे आ बन्नेना माप छे, हवे आपणे सूत्र मूकी अने गणतरी करी जोईए के कोनू घनफळ वधारे छे। तो पहेला लईए नळाकार ए नो घनफळ, तो लखीए आपणे नळाकार ए नू घनफळ। જો અહીંયા આપણે હવે ઘનફળનું સૂત્ર મૂકવાનું છે તો સૂત્રની અંદર આપણે લખાવેલું છે નળાકારનું ઘનફળ પાઈ આર નો સ્ક્વેર એચ, પાઈની કિંમત 22/7, આર બરાબર એટલે કે ત્રિજ્યા, નળાકાર એમાંથી ત્રિજ્યા લેવાની, જો બીમાંથી નથી લેવાની, 3.5 આપણે લઈએ તો 3.5 એટલે કે 35/10, પોઈન્ટ દૂર કરી નાખો, ગુણ્યા સ્ક્વેર છે એટલે બે વખત એની ત્રિજ્યા આવશે 35/10 ગુણ્યા એચ, એચ એટલે ઊંચાઈ 14 સેમી, તો 7 × 2 = 14, 7 ઉડી ગયા। હવે વધે છે અહીંયા 7 × 5 = 35, અહીંયા પણ 7 × 5 = 35 કરી દઈએ, 5 × 2 = 10, 5 × 2 = 10, 5 5 અંશ અને છેદમાં ઉડાડવાના, અહીંયા પણ 5 5 ઉડી ગયા, 2 2 હજી અહીંયા એક વખત 2 છે તો 11 × 2 = 22, 2 2 ઉડી ગયા, કેટલા વધે છે તો કે 11 7 અને 7, તો 37 × 49 એને ગુણ્યા 11 કરો એટલે 539 ચોરસ, સોરી ઘન સેમી, જો ઘનફળ છે તો ઘન સેમી, ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ હોય તો ચોરસ સેમી। તો નળાકાર એનું છે એ આપણને ઘનફળ છે તે 539 ઘન સેમી થાય। હવે આપણે નળાકાર બીનું લઈએ, હવે આપણે નળાકાર બીનું લઈએ તો કે નળાકાર બીનું ઘનફળ સૂત્ર પાય આર નો સ્ક્વેર એચ, પાયની કિંમત 22/7, આર બરાબર એટલે કે ત્રિજ્યા, ત્રિજ્યા 7 સેમી હતી બંનેની, 7 × 7 અને ઊંચાઈ પણ કેટલી છે તો કે 7 સેમી, તો 7 7 ઉડી ગયા, 37 × 49 = 22 કરો એટલે 1078 ઘન સેમી। તો હવે આપણે નળાકાર એ અને બીનું ઘનફળ મળી ગયું, તો હવે આપણે રકમમાં કીધું છે કે તો શું બંનેનું આપણે પૃષ્ઠફળ પણ કોનું વધારે હશે, તો આપણે હવે પૃષ્ઠફળ શોધી નાખીએ, નળાકાર એનું પૃષ્ઠફળ। હવે તમને સવાલ થશે કે આપણે નળાકારમાં ક્ષેત્રફળના જ સૂત્રો આપણી પાસે તો છે, એક વક્ર સપાટીનું, તળિયાવાળા ખુલ્લા નળાકાર અને બંધ નળાકાર, પૃષ્ઠફળનું તો સૂત્ર છે ને, તો બંધ નળાકાર છે એ જ આપણે પૃષ્ઠફળ કહેવાય, કારણ કે પૃષ્ઠફળ એટલે બધી સપાટીનો ક્ષેત્રફળનો સરવાળો, જ્યારે બંધ નળાકાર એટલે તળિયું અને મથાળું અને વક્ર સપાટી, ત્રણે ત્રણ સપાટીનું ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે કે બંધ નળાકાર કહેવાય, તો એ પૃષ્ઠફળ પણ એ બંધ નળાકાર જેટલું જ થાય। તો આપણે એનું સૂત્ર છે બંધ નળાકારનું તો 2πr(h+r), તો 2 × 22/7। હવે નળાકાર એની ત્રિજ્યા કેટલી હતી તો કે 3.5 હતી એટલે કે 35/10, આર એચ પ્લસ આર, એચ એટલે ઊંચાઈ, ઊંચાઈ પણ આપણી કેટલી છે નળાકાર એની અંદર તો કે 14 સેમી, પ્લસ આર બરાબર એટલે 3.5। હવે છેદ ઉડતા હોય તો ઉડાડજો, 7 × 5 = 35, 5 × 2 = 10 એટલે 5 5 ઉડી ગયા, 2 2 ઉડી ગયા, કેટલા વધે છે તો કે 22, કૌંસમાં 14 + 3.5 એટલે 14 × 3 = 17.5, 22 × 17.5 કરો તમે એટલે આપણને મળશે 385 ચોરસ સેમી। જો તમે અહીંયા છેદ પણ આ પોઈન્ટ પણ દૂર કરી શકો કે 22 × 175/10, 175 × 20 કરો, છેદમાં 1 અંક ખસીને પોઈન્ટ મૂકી દો તો પણ 1 નું 1 જ થઈ શકે। તો નળાકાર એનું પૃષ્ઠફળ આપણને 385 ચોરસ સેમી મળ્યું। હવે છેલ્લું હજી
नळाकार बी नू पृष्ठफळ। सूत्र सेम टू सेम, टू पाई आर काउंस में एच प्लस आर, बे गुणिया बावीस छेदमा सात, आर त्रिज्या एनी सात सेमी हती अने ऊंचाई पण सात प्लस सात, कारण कि एमा त्रिज्या अने ऊंचाई बंने एक ज सरखी हती। तो सात सात उड़ी गया, बावीस दू चुम्मालीस, काउंस में सत्यो सत्यो ओगणपचास, काउंस छे एटले चुम्मालीस गुणिया ओगणपचास करो तो सत्य सत्य ओगणपचास नहीं, सॉरी सरवाळा निशानी छे, सात वत्ता सात एटले चौद थशे, अहींया आपणे ओगणपचास नहीं, चुम्मालीस गुणिया चौद करो एटले छसो ने सोळ चौरस सेमी थाय। तो हवे आपणे नळाकार बीनुं पण पृष्ठफळ मळी गयुं, तो नळाकार एनुं पृष्ठफळ 385 छे। तो आपणे जोयुं के नळाकार एनुं घनफळ करता नळाकार बीनुं घनफळ वधारे हतुं, અને નળાકાર એના પૃષ્ઠફળ કરતા નળાકાર બીનું પણ પૃષ્ઠફળ વધારે છે। તો લખી શકાય કે નળાકાર બીનું ઘનફળ અને પૃષ્ઠફળ બંને વધારે છે। તો બીજું લખી શકાય કે આપણને સૂચનામાં કીધું હતું કે શું વધારે ઘનફળ ધરાવતું હોય કોઈ નળાકાર તો તેનું ક્ષેત્રફળ પણ વધારે હશે, એટલે કે પૃષ્ઠફળ પણ વધારે હોય, તો કે હા, તો લખી શકાય કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે થાય।